Okay, so hello everyone, welcome to the Sarthak Biology Institute. Confirmation aap hi de jota. Screen is visible or not? Okay, chalo. To start kari diye beta chapter number 3, barobar chhe. અગત્યનો ચેપ્ટર છે અને આ પ્રકરણમાંથી લગભગ 3-4 પ્રશ્નો જે છે એ પૂછાય છે, એટલે થોડું ધ્યાનમાં રાખજો, બરોબર છે. ચાલો તો સ્ટાર્ટ કરીએ બેટા ચેપ્ટર નંબર 3. ચાલો ફર્સ્ટ એમસીક્યુ કે સાયનોબેક્ટેરિયાનું વર્ગીકરણ શેમાં કરવામાં આવેલ છે. જો સાયનોબેક્ટેરિયા છે તો સૌથી પહેલા સૃષ્ટિ મોનેરામાં એને આપણે વર્ગીકૃત કરીએ છીએ, બરોબર, કે જેમાં જે આ બધા જ બેક્ટેરિયા જે છે આદિકોષ કેન્દ્રીય હોય, કેટલાક સુવિકસિત કોષ કેન્દ્ર ધરાવે પણ અંગિકાઓ ના ધરાવે, બરોબર. મતલબ તમને કહેવા જવું ને તો અહીંયા આગળ આપણો રાઈટ આન્સર શું થશે બેટા, તો કે મોનેરા થશે, મતલબ વિચ ઇઝ આન્સર ઇઝ સી. સેકન્ડ ક્વેશ્ચન, આવૃત બીજધારીમાં ભ્રૂણપૂટ યાદ હોય તો બેટા અંડક જે છે એ છેલ્લે બનતો હતો, તો અંડકમાં ત્રણ કોષો ઉપરની બાજુએ અંડક તલ તરફ, કે જેને આપણે નામ આપતા હતા પ્રતિધ્રુવીય કોષો. ડિટેલમાં જઈશ, મને ખબર તમને આન્સર આવડે છે સિમ્પલ, કે 7 કોષો હોય અને 8 કોષ કેન્દ્ર, આન્સર ઇઝ બોમ્બે, મને ખબર છે. બટ એક વસ્તુ એક્સ્ટ્રા મારે કેવી છે એટલા માટે મેં આકૃતિ દોરી રહ્યો છું. આ સહાયક કોષ ચલો 2 અને એની ઉપરની બાજુએ એક અહીંયા આગળ રહેલો હોય છે અંડકોષ, બરોબર. અને આમાં આમાં બેવડું ફલન થાય છે, મતલબ અહીંયા આગળ ટોટલ કોષો ગણવા જાવ તો 7 કોષો થાય છે, જે અને 8 કોષ કેન્દ્ર થાય છે, બરોબર. હવે આ જ પ્રક્રિયામાં તમને 12th ઘુસાડવા જઉં હું ચેપ્ટર નંબર 2, તો આ જે 8 કોષ કેન્દ્ર બન્યા ને, આ 8 કોષ કેન્દ્ર જે છે એ 3 વખત સમવિભાજન થઈને બનતા જોવા મળે છે, બરોબર. 3 વખત સમવિભાજન થાય અને બને છે કેટલા કોષ કેન્દ્ર, તો કે 8 કોષ કેન્દ્ર સર, અને કોષ કેટલા, તો કે 7 સર, બરોબર. અને એ જ વસ્તુ જે માદા જન્યુજનકનો વિકાસ જેને આપણે કહીએ છીએ, બસ એ જ વાત છે આ, બરોબર. એટલે આન્સર તો અહીંયા આગળ આપણો શું થઈ ગયો બેટા, બોમ્બે થઈ ગયો, બરોબર છે. ચાલો પછી વાત કરીએ ત્રીજા નંબર ઉપર. ચાલો તો 2 ચલિત જનન કોષ, જોજો બેટા ચલિત કયું છે, મતલબ હલન ચલન પામી શકે છે, બરોબર. ચલો એવા જનન કોષો જે કદમાં અસમાન હોય તેમના જોડાણને શું કહેવાય? સૌથી પહેલું કદમાં અસમાન, મતલબ જન્યુઓ 2 કેવા થયા, તો કે અલગ અલગ થયા સર. કદમાં જો સમાન હોય તો સમજન્યુ કહેવાય, પણ કદમાં અસમાન છે સર, તો લઈ લો વિષમયુગ્મ, મતલબ વિષમ જન્યુ કહી દો, સી ઇઝ ધ કરેક્ટ આન્સર. એનિસોગેમી કહેવાય બેટા. અને વિષમ જન્યુમાં તમને એક ઉદાહરણ આપી દઉં, વિષમ યુગ્મન વિષમ, એમાં ક્લેમિડો મોનાસ આવશે, યાદ રાખજો ક્લેમિડો. બધાને આપી દઉં છું બેટા, બધાને આપી દઉં છું, ઉતાવળ ના કરતા, ઉતાવળ ના કરતા, બરોબર છે. સમજો બેટા, સૌથી પહેલા અહીંયા આગળ વિષમ યુગ્મન મતલબ જન્યુઓ જે છે એ રચના, કદ અને આકારમાં ક્યારેય સમાન ન હોય, જો સમાન હોય તો સમયુગ્મન આવે, તો સમયુગ્મન આવે, પણ અહીંયા તો અસમાન છે ને. પછી વાત આવે અંડયુગ્મનની. હવે સમજો અંડયુગ્મનમાં શું આવે, તો કે અંડ બીજાણુઓ, મતલબ કે માદા જન્યુજનક બીજાણુઓ, બરોબર, એ આવશે. જ્યારે અહીંયા આગળ આપણે પ્રાણી યુગ્મન છે તો એમાં તો પ્રાણીઓમાં તો લિંગી પ્રજનન થાય, એટલે એ પણ ખોટું થયું, એટલે આન્સર ઇઝ સી. ચાલો 4 નંબરનો પ્રશ્ન, સપુષ્પી વનસ્પતિમાં દ્વિકીય સંખ્યા 36 છે. સમજો બેટા, બહુ ગજબ પ્રશ્ન છે. 2n બરાબર 36 આપી દીધેલા છે, તો એ જ રીતે ભ્રૂણકોષ, તો ભ્રૂણકોષ તો ખબર જ છે આપણે ત્રિકીય હોય, તો એન બરાબર કેટલા થાય, 18 × 2 = 36, 18 થયા, ઓકે સર, તો 18 × 3 = 54, 3n છે ને, તો આન્સર ઇઝ 54, સિમ્પલ. ખબર પડી કે ના પડી, એન બરાબર 18 થાય તો 3n બરાબર કેટલા, તો કે 3 × 18 = 54, 54. 5મા નંબરનો પ્રશ્ન, દ્રઢ ગ્રહ એટલે કે હોલ્ડ ફાસ્ટ, છત્રિકાવૃંત એટલે કે સ્ટાઇપ, અને પ્રપર્ણ એટલે કે ફ્રન્ટ જે શેમાં દેહનું નિર્માણ કરે છે, મતલબ આ જે વર્ગ તમને કયો છે ને બેટા, એ વર્ગ છે ફિયોફાયસી, અને એ જ ફિયોફાયસી ને આપણે ગુજરાતીમાં કહીએ તો બદામી લીલ કહેવાય, એટલે અહીંયા આગળ આન્સર આપણો સી થશે, બરોબર. કે જેમાં આપણાને અહીંયા આગળ શું જોવા મળે, તો કે વૃંત, જેને આપણે છત્રિકા વૃંત કહીએ છીએ, બરોબર. પર્ણ જે છે એ પ્રપર્ણ, પ્રકાશ સંશ્લેષી અંગોને પ્રપર્ણ અહીંયા આગળ આપણે કહીએ છીએ, એવા બધા અંગો ગોઠવાયેલા હોય છે, બરોબર. એટલે આન્સર અહીંયા આપણું શું થશે, સી થશે. 6 નંબરનો સરસ પ્રશ્ન છે, પ્રોટોનિમા એટલે કે પ્રતંતુ જેને આપણે કહીએ છીએ, એક કોષીય અને મોસમાં જોવા મળે, દ્વિકીય અને લિવરવર્ટ્સમાં,
ડિપ્લોઇડ અને ત્રિયંગીમાં અને એક કી અને ત્રિયંગીમાં. તો સીધી વસ્તુ છે બેટા, આ પ્રોટોનીમાં જે મતલબ કે આ જે પ્રતંતુ શબ્દ જે છે ને એ આપણાને મોસમાં જોવા મળે છે. મતલબ એમાં બીજાણુજનક જે તબક્કો છે એના અર્ધીકરણ થાય ત્યારબાદ છેલ્લે જે બીજાણુ ઉત્પન્ન થતા હતા અંકુરણ પામીને જે રચનાનું નિર્માણ કરે, બસ એ રચનાને જ તો આપણે કહીએ છીએ પ્રતંતુ. બરોબર, એટલે અહીંયા આગળ આન્સર આપણો અમદાવાદ થશે, એક કકીય અને મોસમાં જોવા મળે છે. સાતમા નંબરનો પ્રશ્ન, વનસ્પતિનું સુકાય સ્તરનું જો આયોજન ધરાવે છે તે મૂલાંગો અને એક કીય આયોજન પણ ધરાવે છે જેનું જીવનચક્ર પૂરું કરવા માટે પાણીની જરૂર પડે આપણાને, કારણ કે નરજન્યુ ચલિત હોય. હવે નરજન્યુ ચલિત છે તો જો બેટા યાદ આવ્યું હોય તો લીલ દ્વિઅંગી અને ત્રિઅંગી ત્રણે ત્રણમાં આપણને જોવા મળતા હતા આ વસ્તુ, પણ યાદ હોય તો સર સાતમામાં ત્રિઅંગી બી છે દ્વિઅંગી બી છે તો લખવું શું, એ જ તો છે. હવે અહીંયા ઉપર થોડો હિંટ આપી જુઓ, વનસ્પતિનું સુકાય સ્તરનું આયોજન દર્શાવે છે તે મૂલાંગો અને એક કીય ધરાવે, એક કીય છે મતલબ જન્યુજનક અવસ્થા થઈ, હા કે ના, એ દ્વિકીય હોય તો બીજાણુજનક અવસ્થા કહેવાય ને, આ એક કીય છે વિચ મીન્સ જન્યુજનક અવસ્થા થઈ, હા સર. ચલો ત્યારબાદ એક કીય સુકાય દેહ જે છે એ હોય એનો, હા બસ, તો એ ચલિત પૂજન્યુ ધાની ધરાવે, કાં તો એકલું ને એકલું સ્ત્રી જન્યુ ધાની ધરાવે એવું કહેવાય. બરોબર, હા તો એના માટે પાણી લીલ દ્વિઅંગી ત્રિઅંગી ત્રણેયમાં હોય, પણ અહીંયા આગળ આપણે આ જન્યુ આ મૂલાંગો એક કીય ધરાવે એટલા માટે આપણે આન્સર અહીંયા દિલ્હી ટીક કરીશું, એટલા માટે. અનાવૃત ને એક દડી તો કેન્સલ કરવા જ પડશે, અનાવૃત ને એક દડી તો કેન્સલ કરવા જ પડશે. હવે સર તમે ત્રિઅંગી કેમ કેન્સલ કર્યું એનો આન્સર આપી દો, આપી દઉં, એ ઉચ્ચ પ્રકારનું દૈહિક આયોજન ધરાવે છે એટલા માટે. આ ત્રિઅંગી જે વનસ્પતિઓ છે ને એ ઉચ્ચ પ્રકારનું અને દૈહિક આયોજન દર્શાવે ને શ્રમ વિભાજન કરે છે, એ રીઝન્સ થી મેં આ ત્રિઅંગીને ખોટું પાડ્યું. બાકી આમ તો ત્રિઅંગી પાણીમાં માધ્યમમાં વહન કરે કરે ને કરે જ નરજન્યુનું. બરોબર છે, ચાલો આઠ નંબર, પ્રસુકાય એટલે શું, પ્રોટોથેલસ જેને આપણે કહીએ છીએ પ્રસુકાય. તો જુઓ સૌથી પહેલા અહીંયા આગળ વાત કરું ને તો આ ત્રિઅંગીઓમાં જોવા મળે, બીજું એના જે આ બીજાણુઓ છે ને બીજાણુઓ એ પ્રસુકાય ઉત્પન્ન કરવા માટે અંકુરણ પામે અને એટલા જ માટે એ હૃદયાકાર રચના ધરાવતે જોવા મળે છે. એટલે હવે ઓપ્શન ચેક કરીએ તો જુઓ સૌથી પહેલો ઓપ્શન ત્રિઅંગીઓમાં સુકાય વિકાસ પામે તે પહેલા બનતી રચના, ના એ ખોટું જ પડે. ત્રિઅંગીઓમાં બીજાણુજનક મુક્તજીવી રચના, ના બીજાણુજનક મુક્તજીવી ના હોય, જન્યુજનક મુક્તજીવી અવસ્થા આવે અહીંયા આગળ, કારણ કે ત્રિઅંગીમાં જન્યુજનક અવસ્થા આવશે આવશે ને આવશે, એટલે સોરી બોમ્બે નહીં, સી ઇઝ ધ કરેક્ટ આન્સર. ત્રિઅંગીમાં મુક્તજીવી જન્યુજનક અવસ્થા આવશે. બરોબર છે, નવ નંબરનો પ્રશ્ન, આ જૂથની વનસ્પતિઓ દ્વિકીય અને અતિશયતા પરિસ્થિતિઓની સામે સારી રીતે અનુકૂલિત હોય છે. મતલબ સમજો બેટા, કેવી વનસ્પતિ કહી છે અહીંયા આગળ, તો કે પરિસ્થિતિની સામે અનુકૂલિત થઈ, અનુકૂલન કરી શકે એવી, ઇન શોર્ટ ટૂંકમાં, અને સઘન રીતે રચના ધરાવતા બીજાણુ પર્ણ ધરાવે છે. તો સિમ્પલ વસ્તુ આવી કે બેટા બીજાણુ પર્ણ ધરાવે ને તો લઘુ બીજાણુ પર્ણ, મહાબીજાણુ પર્ણ એ કહેવાય. તો એ કોણ ધરાવે, અનાવૃત બીજધારી વનસ્પતિ જ ધરાવે. બરોબર, કેમ હવે સર તમે એક દડી દ્વિદળી એવું કેમ ના લીધું એનો જવાબ આપી દો, આપી દઉં. ચલો, તેઓ લઘુ બીજાણુ પર્ણ ધરાવે નહીં, પહેલું વસ્તુ. ત્રિઅંગીમાં ક્યારેય લઘુ બીજાણુ પર્ણ ના હોય, ત્રિઅંગી વનસ્પતિમાં ક્યારેય લઘુ બીજાણુ પર્ણ ના હોય, એટલે એ તો કરો ખોટું. વધી વાત એક દડીની અને દ્વિદળીની વાત, તો એક દડી અને દ્વિદળી જે છે ને એ સુવિકસિત બીજ ધરાવે છે, એટલા માટે એ પણ કેન્સલ કરવું પડશે. એટલે આપણો અહીંયા આગળ આન્સર સારી રીતે અનુકૂલન પામે અને બીજાણુ પર્ણ, લઘુ બીજાણુ, મહાબીજાણુ પર્ણ ધરાવે એવી વનસ્પતિ અનાવૃત બીજધારી આવે. બરોબર, ચલો દસ નંબર, મહાકાય રેડ વૃક્ષ એ શું છે, તો એ સિમ્પલ વસ્તુ છે બેટા, સિકોયા સિમ્પરવિરન્સ, અનાવૃત બીજધારીનું વૃક્ષ છે. મતલબ કે અહીંયા આગળ દિલ્હી 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 અનાવૃત બીજધારીનું સૌથી ઊંચામાં ઊંચો વૃક્ષ જો યાદ હોય તો, યાદ છે ને બેટા અનાવૃત બીજધારીનું, યાદ હશે આઈ થિંક સો, યાદ રાખજો. ઊંચામાં ઊંચી અને સેમ એઝ ધેટ નીચામાં નીચી, અને એ જ રીતે આવૃત બીજધારીની પણ ધ્યાનમાં રાખજો, એ અગત્યની છે બે બે. બરોબર, ચાલો અગિયાર નંબરનો પ્રશ્ન, કોની ક્ષમતા પાણીના શોષણની ફૂગને સ્થાને ઉપયોગી અને બળતણ તરીકે ઉપયોગી વનસ્પતિ તરીકે જાણીતી છે, કોની, એમ માર્કેન્સિયા, રિક્સિયા, સ્ફેગ્નમ કે ફ્યુનારિયા. તો પાણીના શોષણના લીધે મતલબ કે ફૂગના સ્થાને ઉપયોગી અથવા તો બળતણ તરીકે ઉપયોગી તો આવશે સ્ફેગ્નમ. હવે સમજો બેટા અહીંયા આગળ દસમામાં ઓપ્શનમાં મિસ્ટેક છે, એ આન્સર ડીમાં,
દસમામાં. અચ્છા ઓકે, અહીંયા આવૃત કરી દઈએ બેટા આપણે, અહીંયા આગળ આપણે આવૃત કરી નાખીએ. ચલો અથવા તો દિલ્હીમાં આવૃત કરી દો, કોઈ ફેર, જવાબ આપણો અનાવૃત આવશે, કઈ જ વાંધો નથી, કઈ વાંધો નથી, જવાબ આપણો અનાવૃત આવશે. હા, બીજી એક વસ્તુ કહી દો બેટા, કે અત્યારે હાલ જે હું પ્રશ્નો લઈ રહ્યો છું ને બોસ, ગજબ લેવલના પ્રશ્નો છે, આવા લગભગ લગભગ સોલ્વ નહીં કર્યા હોય બેટા. આ પ્રશ્નો બધા સિલેક્ટેડ ક્વેશ્ચન્સ છે, બરોબર? એટલે થોડું ધ્યાન રાખજો, પ્રશ્ન બધા નવા છે, એકે વાર સોલ્વ નહીં કર્યા હોય આવા. અને ઇલેવન્થ છે, 55 એમસીક્યુ આવે છે, 55 પ્રશ્નો, બરોબર? એટલે થોડું ધ્યાન રાખજો, બરોબર? તો મજા આવશે. ચલો અને વાંચજો બેટા આ વસ્તુ. ચલો 12 નંબરનો પ્રશ્ન, દ્વિઅંગી અને ત્રિઅંગીમાં નરજન્યુના વહન માટે પાણીની આવશ્યકતા હોય. ખાલી દ્વિઅંગી ત્રિઅંગી નહીં, એની સાથે સાથે લીલ પણ આવશે, બરોબર છે? ચલો 13 નંબર, સૌથી મોટું પુષ્પ રફલેશિયાનું છે, તો કે તે વનસ્પતિ કેવી? પેલું સૌથી મોટામાં મોટું પુષ્પ હતું યાદ છે? તો એના જે મૂળ છે ને એ પૂર્ણ રીતે પરોપજીવી હોય, મતલબ બોમ્બે ઇઝ ધ કરેક્ટ આન્સર, પૂર્ણ મૂળ પરોપજીવી કહેવાય. 14મો નંબર, આયોડિન શેમાંથી મેળવાય? આયોડિન, આયોડિન, મીઠું મીઠું આયોડિન, કઈ લીલ આવે? લીલી લીલ, કથાઈ લીલ, લાલ લીલ કે નિર્હલિત લીલ? યાદ રાખજો બેટા, કથાઈ લીલ આવે, બ્રાઉન, બ્રાઉન કથાઈ લીલ આવશે. 15 નંબર, નીચે પૈકી કયું પ્રોટીનયુક્ત અને જળ દ્રાવ્ય પ્રકાશ સંશ્લેષિત રંજક દ્રવ્ય? જોજો બેટા, કયું કીધું? સૌથી પહેલું પ્રોટીનયુક્ત, અને બીજું પાણીમાં દ્રાવ્ય હોય તેવું. ઝેન્થોફિલ ક્યારેય ના હોય, ફાયકોસાઇનિન હોય શકે છે, ફાયકોસાઇનિન હોય શકે છે, એન્થ્રોસાઇનિન પાણીમાં દ્રાવ્ય ના હોય. ક્લોરોફિલ સીધી જ વસ્તુ છે બેટા, એ ક્લોરોફિલ થોડી પાણીમાં હોય, પ્રોટીનયુક્ત સ્ટાર્ચ ધરાવે તો, એટલે એ બી ખોટું થયું. તો સીધી વસ્તુ આપણો આન્સર શું થયો? ફાયકોસાઇનિન. 16 નંબરનો પ્રશ્ન, કૃત્રિમ વર્ગીકરણની પદ્ધતિ કોને આપી હતી? તો કે કેરોલસ લિનિયસ નામનો વૈજ્ઞાનિકે આપી હતી. 17 નંબર, ક્લેમિડોમોનાસમાં લિંગી પ્રજનન કઈ રીતે થાય છે? તો હમણાં જ આપણે જોયું હતું કે કોષાધારી ચલિત બીજાણુઓ હોય. ક્લેમિડોમોનાસમાં આકૃતિ બેટા ધ્યાનમાં રાખજો, પૂછાઈ ગયેલો, નીટનો પીવાઈક્યુ હતો, આકૃતિ કઈક આ રીતની આવે, જોઈ શકો છો અહીંયા આગળ તમે આ રીતના, અને આ એના બે જે છે કશાઓ આવશે, બરોબર? એટલે આ થોડીક ધ્યાનમાં રાખજો, કશાધારી હોય અને ચલિત અને સમબીજાણુઓ જે છે ને એ લોકો ધરાવે છે, બરોબર? એટલે બોમ્બે ઇઝ ધ કરેક્ટ આન્સર એમ, બરોબર? ચલો 18 નંબર, અવકાશ યાત્રીઓના પૂરક આહાર તરીકે, સરસ પ્રશ્ન, નીટનો પીવાયક્યુ આવ્યો એ, અવકાશ યાત્રીઓ ખોરાક તરીકે શેનો ઉપયોગ કરે છે? તો કે ક્લોરેલા અને સ્પાઇરુલિના લીલ, એનો ઉપયોગ એ લોકો કરતા જોવા મળે છે જેમાં પ્રોટીનની માત્રા વધારે હોય છે. બે થી ચોપડીની લીટી છે બેટા, ડાબી બાજુ પત્તે ક્યાંક છે જોઈ લેજો, બરોબર? સ્ટાર્ટિંગમાં જ છે આ. પછી ખારા પાણીની કેટલી જાતિની લીલ ખોરાક તરીકે ઉપયોગી છે? ખારા પાણીની 70 જેટલી ઉપયોગી છે. 20 નંબર, કયા વર્ગની લીલમાં ખોરાકનો સંગ્રહ? સરસ પ્રશ્ન, ફરીથી ફ્લોરિડિયન સ્ટાર્ચ સ્વરૂપે, તો અહીંયા આગળ ક્લોરોફાયસી ફિયોફાયસી આવશે. એક મિનિટ, કિયોફાયસીન ફિયોફાયસી બે છે પાછા, ઓકે. અચ્છા, ટાઈપિંગમાં એરર મતલબ કદાચ હોય શકે, હા, એટલે આન્સર ફિયોફાયસી અહીંયા આગળ આવશે બેટા. થિયોફાયસી લીલમાં આ ફ્લોરિડિયન સ્ટાર્ચ સ્વરૂપે ખોરાકનો સંગ્રહ જે છે ને એ થતો જોવા મળે છે. 21 નંબર, આવૃત બીજધારી વનસ્પતિમાં પરાગરજ અને અંડકો વિશેષ રચનામાં વિકાસ પામે છે. આવૃત બીજધારી વનસ્પતિમાં, હો, તો એને શું કહેવામાં આવે છે? વિશેષ રચના એટલે એ પુષ્પ જ હોઈ શકે. સરસ પ્રશ્ન છે, આવૃત બીજધારી વનસ્પતિમાં પ્રાથમિક ભ્રૂણ પુષ્પકોષ કેન્દ્ર, હંમેશા યાદ રાખજો બેટા 3N જ હોય, પરંતુ અહીંયા આગળ તમને આવૃત ની બદલે એક ચેન્જ કરી નાખે ને અનાવૃત, તો જવાબ બદલાયો, એક કી આવે એમાં, એમાં એક કી આવે, મેં લિસ્ટ આપેલ છે 21માં એ આવશે. એક મિનિટ બેટા જોઈ લો, આવૃત બીજારી વનસ્પતિના પરાગરજ અને અંડકો વિશેષ રચનામાં વિકાસ પામે છે જેને શું કહેવામાં આવે છે? પરાગરજ અને અંડકો વિશિષ્ટ રચનામાં, એટલે ગણો ને, શંકુ, પુષ્પ, સુકાય અને અંડકાવરણ, શંકુજી, હા હા બરોબર 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 છે, હા, શંકુ જેવી રચના બનાવે છે, પુષ્પ તો પેલો ફલન માટેનો ભાગ, બરોબર છે બેટા, અમદાવાદ, હા, અમદાવાદ અમદાવાદ, બરોબર છે. ચલો 23 નંબર, જે વનસ્પતિ બીજાણુજનક અવસ્થા પ્રભાવી હોય તો તેનું જીવનચક્ર કયા નામ? હા, આ ગજબ પ્રશ્ન છે, આ ગજબ પ્રશ્ન છે, ધ્યાનમાં રાખજો બેટા. જો બીજાણુજનક અવસ્થા પ્રભાવી હોય ને તો એ જ વસ્તુને શું કહેશો? પેલા મને જવાબ કહો, જવાબ કહો, દ્વિવિધ આવે. હવે તમને, મને ખબર છે બેટા, આમાં બધાને લગભગ લગભગ ડાઉટ હશે,
તો મને જરા એક મિનિટ આપો, હું ટેક્સ્ટ બુક ની પીડીએફ ઓપન કરી લઉં અને તમને એ જ આખા આખા ત્રણે ત્રણ સમજાવી દઉં. કારણ કે નહીં ચાલે બેટા એમને, નહીં ચાલે એમને, નહીં ચાલે. એક મિનિટ, ટ્વેલ્થ ની ઓપન થઈ ગઈ. આમાંથી પ્રશ્ન આવે છે એટલા માટે આ સમજાવવું પડશે, એ રીઝન થી જ. કારણ કે આ ત્રીજા ચેપ્ટરમાં જે પાછળનો ટોપિક આ વાળો બેટા વિઝિબલ છે આ રીયા પીડીએફ ટેક્સ્ટબુક ની. ઓકે ચાલો જો હવે અહીંયા આગળ સમજો એક મારી સિમ્પલ વસ્તુ બેટા, સિમ્પલ લેંગ્વેજમાં હું સમજાવવાનો ટ્રાય કરી સમજો. જીવન ચક્રમાં આજ પછી ક્યારેય પ્રોબ્લેમ નહીં પડે એવી રીતે સમજાઈશ. સૌથી પહેલા કદાચ સમજો બેટા આ એક કોષ છે જે રંગસૂત્રની દ્રષ્ટિએ હું એને 2N આપું છું, બરોબર. સમજો હવે આને, અહીંયા આગળ હું એને માતૃકોષ કહું છું. તો આવા માતૃકોષ આપણે બે ભણ્યા, જો કદાચ યાદ હોય તો. એક લઘુ બીજાણુ, આને હું બીજાણુ માતૃકોષ નામ આપીશ પહેલા. હાલ હું એને બીજાણુ માતૃકોષ નામ આપું છું. હા સમજો બેટા થોડું ધ્યાનથી, આને હું નામ શું આપું છું? બીજાણુ માતૃકોષ. ઓકે સર. તો બીજાણુ તો બે ભણ્યા, એક લઘુ બીજાણુ હોય કાં તો મહાબીજાણુ હોય, બે હોય શકે. ચલો બે બે 2N હતા. હા સર. ચલો લઘુ બીજાણુ હાલ લઈએ છીએ આપણે, ખાલી ને ખાલી હાલ લઉં છું લઘુ બીજાણુ. તો લઘુ બીજાણુ માતૃકોષનું તમને ખબર છે બેટા એક વખત અર્ધીકરણ થતું અને ચાર પરાગરજ અથવા તો ચાર લઘુ બીજાણુ બનતા હતા. યસ ઓર નો? ચાર લઘુ બીજાણુ બનતા, હા કે ના? અને ચારે ચાર વિકસિત થતા હતા, ચારે ચાર એકકીય હતા. યસ ઓર નો? ઓકે સર, ચલો ડન. ચલો સર હવે વાત કરું હું અહીંયા આગળ મહાબીજાણુની. ઓકે સર ચલો, એનું પણ સેમ એઝ ધેટ અર્ધીકરણ થતું હતું, પણ એમાં બીથી ચાર બનતા હતા મહાબીજાણુ. પણ સર ત્રણ નાશ પામતા, એક વધતો, જેને આપણે સક્રિય મહાબીજાણુ કહેતા, બરોબર. ચલો સર હવે તમને હું એક સ્વીટમાં સમજાવું મસ્ત રીતે. આ લઘુ લઘુ મહા મહા શબ્દ ભૂસી નાખો, લઘુ અને મહા શબ્દ મેં ભૂસી નાખ્યો છે. તો હવે એટલું ખબર પડે કે બીજાણુ માતૃકોષમાંથી બીજાણુ જ બને. સમજો બેટા ફરીથી બોલું, બીજાણુ માતૃકોષમાંથી બીજાણુ જ બને, મતલબ 2N માંથી N બને એ પ્રોસેસ દરમિયાન અર્ધીકરણ જ થાય, હા કે ના? આ બીજાણુ બન્યા, આ બીજાણુ બન્યા, મારે એને જન્યુમાં ફેરવવા પડે. મેં જન્યુ નહીં, મેં તો બીજાણુ બનાવ્યા છે, બરોબર. આ બીજાણુ ચારે ચાર પરાગ બીજાણુ કહેવાય, કહેવાય કે નહીં? લઘુ બીજાણુ કહેવાય. મેં તમને ખાલી સમજાવવા એક્ઝામ્પલ આપ્યું છે. આ વસ્તુ ખબર પડી હું શું કહેવા માંગુ છું બેટા? એ મતલબ આ બીજાણુને મારે જન્યુમાં કન્વર્ટ કરવા પડે, થાય નહીં એમને. બસ તો એ જન્યુમાં એનમાંથી એનમાં મારે રૂપાંતરણ કરવું પડે, એટલે મારે કમ્પલસરી અહીંયા સમવિભાજન કરવું પડે, બરોબર. હવે એ પ્રોસેસ સમજાવું. ચલો આટલું તો ક્લિયર હશે, આઈ થિંક સો. ક્લિયર છે બેટા આટલી વસ્તુ? તો હું આગળ વધું. આ હાલ મેં જે સમજાવ્યું ક્લિયર છે? ઓકે ડન. આ મેં તમને વાત કરી આ 2N ની. ચલો સર કદાચ એકકીય નીકળ્યો તો કોષ, તો બી સમજાવી દઉં. ચલો આ કદાચ આ એક કોષ એકકીય છે, તો સીધી વસ્તુ છે, તમે શું કરશો? સમવિભાજન. સમવિભાજન કરશો એટલે જે બંને કોષ બનશે બંને બંને કેવા બનશે? એકકીય. મતલબ સમજો બેટા, આ જન્યુ માતૃકોષ, સાંભળજો, જન્યુ માતૃકોષ એમાંથી બને જન્યુ. તો કર્યું શું? સમવિભાજન. હવે એ સમજાવું કે એનમાંથી એન જ બન્યા ને. સાંભળજો મારી પ્રક્રિયા, સાંભળજો બેટા, સમજે. આ ચાર્ટ દોર્યો છે એમાં તમને તરત ખબર પડી જશે. આ યુગ્મક છે, કેવું હોય? 2N હોય સર, ફલિતાંડ 2N હોય સર. એમાંથી અર્ધીકરણ થાય ને ચારે ચાર બીજાણુઓ બન્યા, હા કે ના? આ ચાર દેખાય બીજાણુઓ N. ઓકે સર. આ પ્રક્રિયા સ્વીટ શોર્ટમાં થઈ જશે, એકદમ ટૂંકા ગાળા અને સમયગાળામાં દરમિયાન આ પ્રક્રિયા થઈ જાય છે. હા, કારણ કે 2N માંથી N એકદમ ઇઝીલી થઈ જાય છે. પરંતુ આ જ બીજાણુઓનું કન્વર્ઝેશન પહેલા સેવા કર્યું જન્યુજનકમાં, મતલબ N બીજાણુ હતા, આ N જે હતા એ બીજાણુ હતા, જેમાંથી મારે આ N એટલે કે જન્યુ બનાવવા પડ્યા, હા કે ના? તો આ પ્રોસેસ જન્યુજનક તબક્કામાં આવે. કેમ? જન્યુનું નિર્માણ કરી રહ્યા છો તમે. ચલો જન્યુ બનાવી દીધા સર, હા. તો હવે આ નર જન્યુ સહી લો, લઈ લો. કદાચ એ જ રીતે કદાચ લાયા તમે માદા જન્યુ. હવે બેને ભેગા કરો એટલે જન્યુ જનન જેને કહેવાય. તો આ સેકન્ડ જે પ્રોસેસ આપણે કરીને કે બીજાણુ બન્યા અને બીજાણુ બનવાથી લઈ અને જન્યુના જોડાણ સુધીની પ્રક્રિયા, આ લાંબી પ્રક્રિયા થઈ. શોર્ટમાં ના પતે, કારણ કે એનમાંથી એન બનાવવું છે. પ્રક્રિયા લાંબી ચાલે ચાલે અને ચાલે જ. હા, 2N માંથી N તો અડધા અડધા તરત થઈ જશે, જે એકદમ શોર્ટ એન્ડ સ્વીટમાં પતી ગયું એટલે આસમાની કલરનું જે બતાવેલું છે. એટલે મારો અહીંયા કહેવાનો એકમાત્ર મતલબ એટલો જ છે
કે અહીંયા સૌથી લાંબામાં લાંબો તબક્કો કયો થયો મને જરા કહેજો. બીજાણુજનક તબક્કો થયો કે જન્યુજનક? હવે પેલા એ સમજાવી દઉં બીજાણુજનક કોને કહેવાય. હવે પેલા એ સમજાવી દઉં બીજાણુનું નિર્માણ થયું આ યુગ્મક થી લઈ અને આ બીજાણુના નિર્માણ સુધીની પ્રોસેસ આ બીજાણુજનક તબક્કો. અને બીજાણુમાંથી જન્યુ બન્યા, જન્યુમાંથી નર અને માદા જન્યુ જોડાયા, જોડાયા ત્યારબાદ યુગ્મક થયું મતલબ એ બે ભેગા થયા અને પછી યુગ્મકનું નિર્માણ થયું. આ જન્યુજનક તબક્કો કહેવાય. બરોબર બોલો. હવે અહીંયા આગળ બેટા પ્રભાવી કયો તબક્કો થયો? જે સૌથી વધારે હોય એ પ્રભાવી થાય. મતલબ જન્યુજનક તબક્કો અહીંયા આગળ પ્રભાવી થયો. ધેટ્સ ઇટ. ડન છે? ડન છે બેટા આટલી વસ્તુ? ઓકે, તો જન્યુજનક અહીં પ્રભાવી સમજો તો એક આવડી ગયું તમને. પ્રભાવી જન્યુજનક હોય તો પ્રચ્છન્ન કયો હોય? સીધી વસ્તુ છે સર, બીજાણુજનક તબક્કો પ્રચ્છન્ન હોય. કેમ કે એક હોય બીજું અપોઝિટ જ હોય ને. બરોબર, ચલો સર, ઓકે ડન. હવે સમજજો નીચેની પ્રોસેસ. આ એકવિધ જીવનચક્ર થયું. હા, આજે હાલ મેં તમને જે સમજાવ્યું ને એ એકવિધ જીવનચક્ર. કેમ એકવિધ જીવનચક્ર? નામ ઉપરથી સમજાવું. જોજો બેટા, એકવિધ જીવનચક્ર મેં સમજાવ્યું. હા, તમને સમજજો, નામ ઉપરથી સમજાવું છું. આ એક મતલબ એન લઈ લો તો બીજાણુમાંથી જન્યુ, એન માંથી એન, એ જ એન માંથી એન ભેગા કર્યા મતલબ નર જન્યુ માદા જન્યુ ભેગા કર્યા છેલ્લે જન્યુ જનન કર્યું. આ પ્રોસેસ લાંબી ચાલી. પ્રભાવી કયો થયો? જન્યુજનક. તો જન્યુ તો એક કીય હોય તો એક કીય છે, એટલા જ માટે તો એને એકવિધ જીવનચક્ર કહેવામાં આવે છે. હવે રેડી? હવે રેડી આ પ્રશ્નમાં? આ ખાલી ને ખાલી મેં એકવિધ જીવનચક્ર સમજાવ્યું છે બેટા. બરોબર, સેમ એઝ ધેટ તમને લઈ જઉં હું સેકન્ડમાં. મતલબ જેમાં બીજાણુજનક તબક્કો પ્રભાવી છે, જે આપણે હાલ પ્રશ્નમાં સમજ્યા ને એ વાળું સમજો. હવે મારી વાત સમજો બેટા. જોજો, બહુ ગજબ છે, તરત હાઈલાઈટ થવું જોઈએ આ વસ્તુ. આ યુગ્મક બન્યું સર? હા સર, યુગ્મક ટુ એન હોય સર. ચલો, પછી ફલિતાંડ બન્યું? હા સર, ટુ એન બન્યું. પછી બીજાણુજનક? હા સર, એ પણ ટુ એન બન્યું. ચલો, પણ એક વસ્તુ જો તમે ધ્યાન આપી હોય તો આ બીજાણુજનક ટુ એન છે, એમાંથી ડાયરેક્ટ અહીંયા આગળ આ બની રહ્યા છે શું? જન્યુ. ના ખબર પડી? આ બીજાણુજનક જોયા? હા સર. એમાંથી એક્ઝેક્ટ ડાયરેક્ટ અહીંયા શું લખ્યા? જો ક્યાંય બીજાણુ એન એવો શબ્દ વાપર્યો છે? ના સર. જેવો ઉપર વાપર્યો તો અહીંયા તો ક્યાંય વાપર્યો નથી. તો એનો મતલબ એવું સમજવું પડે કે અહીંયા ડાયરેક્ટ જન્યુ બને છે એન, જે અહીંયા આગળ બતાવ્યા. જો એ તમને ઝૂમ કરીને બતાવું તો ખ્યાલ આવે. થોડું સમજો બેટા. આ અહીંયા આગળ જોઈ શકો છો, આ પ્રોસેસ ની વાત કરી રહ્યો છું હું. આ જે ચાર બન્યા આ ડાયરેક્ટ જન્યુ બન્યા છે એન. બરોબર, બીજાણુ નથી એ ડાયરેક્ટ જન્યુ બન્યા. એટલે હવે તમને એક વસ્તુનો ખ્યાલ આવી ગયો શું? તો કે સર, આ યુગ્મક જે ટુ એન હતું એમાંથી પેલા બીજાણુ બન્યા, બીજાણુઓ એન થયા, એ જ એન બીજાણુમાંથી છેલ્લે બન્યા જન્યુ. મતલબ અહીં નીચે લખી આપું, પ્રોસેસ લખું છું અહીંયા આગળ. પ્રોસેસ ટુ એન, આ એક કોષ, એમાંથી આ ચાર બીજાણુ બન્યા અને એ જ બીજાણુઓ છેલ્લે ફેરવાયા સેમાં? જન્યુમાં. એટલે તમને ડાયરેક્ટ જન્યુ જનક એવું લખીને આપી દીધું. દેખી લો, છે ડાયરેક્ટ જન્યુ જનક લખેલું. બરોબર, મતલબ સમજજો બીજાણુમાંથી ડાયરેક્ટ જન્યુ બન્યા તો એનમાંથી એન બન્યા તો પ્રોસેસ પાછી લાંબી થઈ. તો હવે કોની પ્રોસેસ લાંબી થઈ? બીજાણુની. બીજાણુજનકની પ્રોસેસ આસમાની કલર વાળી લાંબી થઈ. કેમ કે યુગ્મક જે ટુ એન છે એમાંથી પેલા એન બીજાણુ બન્યા, પણ બીજાણુ લખ્યા નથી, પણ આપણને તો ખબર ને બને એમ. અને એ જ બીજાણુમાંથી છેલ્લે બન્યા જન્યુ. તો આ પ્રોસેસ તો લાંબી થઈ ને. હા કે ના? હા, તો પ્રોસેસ લાંબી થઈ તો એનમાંથી એન એ બનતા વાર લાગે તો બીજાણુજનક પ્રભાવી કહેવાય. એટલે સેકન્ડ તબક્કામાં પ્રભાવી કયો થયો? તો કે બીજાણુજનક સર. સેમ એઝ ધેટ. હવે બંનેની કમ્પેરિઝન કરું. હવે તમે કહેશો સર ઉપરનામાં નીચેનામાં ડિફરન્સ શું? સમજાઈ દો. ચલો સમજાઈ દઉં. અહીં ઉપરનામાં તમને એક શબ્દ જો હાઈલાઈટ થઈ છે, હાઈલાઈટ કરું છું. અહીં બીજાણુ શબ્દ વાપરેલો છે, સેમ એઝ ધેટ જન્યુજનક શબ્દ પણ વાપરેલો છે, જ્યારે નીચેનામાં ઓનલી જન્યુજનક શબ્દ વાપર્યો છે. બીજાણુજનક શબ્દ ક્યાંય વાપર્યો નથી. મતલબ બીજાણુ એમ, બીજાણુજનક નહીં, બીજાણુ શબ્દ ક્યાંય સિંગલ જગ્યાએ નહીં વાપર્યો. એનો મતલબ એમ કે ટુ એન માંથી એન કન્વર્જેશન ડાયરેક્ટ થાય છે, જે બીજાણુજનક તબક્કામાં પૂરું કરીને આપે છે આપણને. એટલા માટે અહીંયા આગળ પ્રભાવી બીજાણુજનક થાય જ્યારે આપણાને પ્રચ્છન્નમાં જન્યુજનક તબક્કો મળે. હવે રેડી? ખબર પડી બેટા આ બંનેમાં કે હજી લોચા છે?
रेडी हो बेटा नन्ने हाँ हवे चिल्लु बजू चे लाई लो एक द्विविध जो ही सको जो समझ जो 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 जो, जो खबर पड़ी गई तरह तो लगभग लगभग बे हरखा भाग में थती प्रक्रिया छे हाँ तो सर आने नाम एक अने द्विविध बे ना नाम आपवा पड़े ने तो जो नाम शू आप एक द्विविध जीवन चक्र रेडी तो जोई लो युग्मक माथी 2n 2n माथी अर्धीकरण थता बीजाणु बन्या बीजाणु ना जन्यु बन्या जन्यु नु जन्यु जनन थयु लगभग लगभग एक सरखा समयगाळा दरमियान थती प्रक्रिया छे એટલા માટે નામ બે ના આપવા પડે એટલે અહીંયા પ્રભાવીય કોઈ ના કહેવાય પ્રચ્છન્ન બી કોઈ ના કહેવાય બે લગભગ લગભગ સરખા પ્રમાણમાં ચાલતા હોય એવું કહેવાય બરોબર હવે છેલ્લે એના ઉદાહરણ બી બતાવી દઉં એટલે તમને યાદ રહે એકવિધ જીવનચક્રમાં વોલ્વોક્સ સ્પાઇરોગાઇડલ જેવી લીલ અને ક્લેમિડોમોનાસ જ્યારે આ દ્વિવિધ જીવનચક્રમાં અનાવૃત બીજધારી આવૃત બીજધારી ની વનસ્પતિઓની સાથે આ વાતને રજૂ કરે છે અને સેમ એઝ ધેટ જો દ્વિઅંગી અને ત્રિઅંગી હોય તો એમાં આવશે અહીંયા આગળ આ એક દ્વિવિધ જીવનચક્ર બરોબર એટલે આ એક થોડા પ્રશ્નો જે છે એ ધ્યાન રાખજો એટલે આ એક અગત્યનો પોઈન્ટ હતો અહીંયા આગળ આ ચેપ્ટરમાં પહેલી વસ્તુ તો બરોબર ચલો હવે આપણે પાછા આવી જઈએ અહીંયા આગળ આપણા પ્રશ્નમાં તો જુઓ હવે તમને તો તરત આવડી જાય ને બેટા હવે આ તો કે બીજાણુ જનક અવસ્થા શેમાં પ્રભાવી આવે તો કે જે 2n છે બીજાણુ જનક અવસ્થા એટલે પહેલા યાદ આવવું જોઈએ 2n છે તો 2n હોય તો 2n જે છે એ સીધી વસ્તુ થઈ ને બેટા બોલો શું આવશે બીજાણુ જનક પ્રભાવી કયો આવે હા હવે તરત આવડે ભાઈ સી જ આવે આન્સર બીજું કઈ ના આવે હા અહીંયા પ્રશ્નમાં ચેન્જ કરું જન્યુજનક અવસ્થા પ્રભાવી તો શું લખો આન્સર જવાબ આપજો મને તો આ જ ઓપ્શન સેમ ઓપ્શન શું લખો તો જવાબ બી લખો કેમ એક વિધ જીવનચક્ર થાય પડી ખબર હા તો બી લખો જવાબ જો જન્યુજનક કરું તો એટલે હવે ખબર પડી ગઈ છે આઈ થિંક સો બરોબર ચાલો હવે આવે આ 24 નંબરનો પ્રશ્ન અશ્વપુચ્છ શબ્દ એ આ કોના માટે પ્રયોજવામાં આવેલો તો 21 એટમ માટે 25 નંબર વાહક પેશી ધરાવે જલવાહક અને અન્નવાહક કોણ ધરાવે તો કે ત્રિઅંગીઓ પછી કદમાં સૌથી હા આઈ ગયો પ્રશ્ન મેં તમને હમણાં જ કીધું હતું બેટા અનાવૃતની મોટામાં મોટી નાનામાં નાની આવૃતની પણ મોટા મોટી નાનામાં નાની જોઈ લેજો એકવાર ચલો કદમાં સૌથી નાની આવૃત બીજધારી તો વુલ્ફિયા ગ્લોબોઝ આવે અને અનાવૃતની ઝામિયા પિગમી આવે જે અહીંયા ઓપ્શન બી માં આપેલ છે બરોબર અનાવૃતની ઝામિયા પિગમી આવશે જ્યારે આવૃત બીજધારી અહીંયા પ્રશ્નમાં આપ્યું છે આ વુલ્ફિયા ગ્લોબોઝા છે બરોબર ચલો રાતી લીલમાં કસાની સંખ્યા જણાવો કેટલી આવે બોલો 2 થી 8 બે કે 6 થી 8 બોલો બેટા ફટાફટ જવાબ આપજો 27 નંબર બોલો બેટા બધા હું જ કહું છું કસાની સંખ્યા રાતી લીલમાં આપણાને પૂછ્યું છે શું આવશે બેટા આવી જે લીલ લીલ વાળા જે બી પ્રશ્નો છે ને થોડા ધ્યાનમાં રાખી લેજો કારણ કે લગભગ આ જે ત્રીજું ચેપ્ટર છે ને આ ત્રીજા ચેપ્ટરમાં લગભગ લગભગ પ્રશ્નો જે છે લગભગ ઓલમોસ્ટ લીલમાંથી બહુ આવે છે બહુ જ પ્રશ્નો આવે છે એટલે એ થોડુંક તમે લોકો ધ્યાન રાખી લેજો બરોબર એટલે હવે આપણા પ્રશ્નમાં કઈ લીલ કીધી છે સર તો કે સર રાતી લીલ કીધી છે ઓકે ચલો તો હવે રાતી લીલ નું પેલા મને નામ કયો કે એનું સીધું નામ શું છે પછી હું આગળ વધીશ રોડોફાઇસી કહેવાય એને હા સર કહેવાય ચલો તો ઓકે તો એને રોડોફાઇસી કહેવામાં આવે છે સર ચલો હવે રોડોફાઇસીમાં કસાની સંખ્યા મને કહી દો એટલે મને ખ્યાલ આવી જાય એક પણ ના આવે એક બી ના આવે દિલ્હી ઇઝ ધ કરેક્ટ આન્સર કસા ગેરહાજર હોય આમાં જિંદગીમાં કોઈ દાડ ના હોય બરોબર હા હવે પ્રશ્ન ચેન્જ કરું બદામી લીલમાં કસાની સંખ્યા તો બદામી લીલમાં કસાની સંખ્યા તો બે લખવાનો આન્સર હો બદામી લીલ એટલે ફિયોફાઇસી થઈ તો એમાં બે આવે બરોબર સેમ એઝ ધેટ ક્લોરોફાઇસી વર્ગમાં લીલની સંખ્યા જણાવો તો અથવા તો લીલી લીલમાં સંખ્યા જણાવો તો 2 થી 8 લખજો તો 2 થી 8 લખજો બરોબર હા એટલે આ 4 પ્રશ્નો તો હું બોલી ગયો ચાલો બરોબર એટલે આ થોડુંક ધ્યાન રાખતો રહેવું બેટા આવા પ્રશ્નો જે નીકળી જાય ક્યારેક ને ક્યારેક બરોબર ચાલો 28 નંબર કઈ લીલ અગર ના ઉત્પાદન અગર ગ્રેસિલારિયા 29 વોલ્વોક્સ માં લિંગી પ્રજનન કઈ રીતે થાય છે તો વોલ્વોક્સ છે તો વોલ્વોક્સ માં અચલિત હોય તો માદા અને ચલિત જન્યુ હા એટલે સી અચલિત થાય માદા જન્યુ ચલિત નર જન્યુ સીધી વસ્તુ છે ને લિંગી પ્રજનન એ રીતે થવાનું નર જન્યુ ચલિત અને માદા જન્યુ અચલિત બરોબર 30 નંબર નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિના પ્રણેતા કોણ છે તો બેન્થમ અને ડાલ્ટન
બેન્થમ અને હુકર ના આવે, જ્યોર્જ બેન્થમ અને હુકર ના આવે, પ્રશ્નમાં મિસ્ટેક લાગે છે. બેન્થમ અને હુકર આવવા જોઈએ. 31. રંગસૂત્રની સંખ્યા રચના વર્તણૂક જેવી માહિતી આધારિત કઈ વર્ગીકરણ પદ્ધતિ છે? જોજો શું કીધું, સંખ્યા રચના અને વર્તણૂક. તો સંખ્યાકીય કહેવાય ના, કોષ વર્ગી, હા કોષ કહેવાય, કારણ કે કોષમાં બધું આવી જાય, કોષની રચના સંખ્યા વર્તણૂક બધું આવી જાય. જોસેફ ડાલ્ટન અને હુકર, હા બરોબર બરોબર બરોબર, જ્યોર્જ બેન્થમ અને હુકર નહીં, જોસેફ ડાલ્ટન અને હુકર. એટલે અમદાવાદ આન્સર કરી શકાય એમ, બરોબર. 31માં બોમ્બે થશે બેટા. ચલો 32 નંબર, સાયકસ એ કયા લક્ષણને કારણે અનાવૃત બેઝધારીમાં વર્ગીકરણ કરવામાં આવે છે? સાયકસ, ફ્યુકસ અને સાયકસ. તો અનાવૃત બીજધારી છે તો એ ખુલ્લા બીજ ધરાવે, નગ્ન અંડક, નગ્ન બીજ કહેવાય એને. જિમ્નોસ્પર્મ કહી દો ને, જિમ્નો એટલે નેક્ડ સીડ એમ, ઇંગ્લિશ ઉપરથી થાય, આનું ગુજરાતી કરી શકાય. 33 નંબર, હરિત લીલ એટલે લીલી લીલ, એની કોષ દિવાલ શેની બનેલી હોય? તો કે સેલ્યુલોઝ નું અને પેક્ટોઝ ની, એટલે અમદાવાદ. એમાં હા, એમાં આ ધ્યાન રાખજો, પાછું અંદર નું પણ સેલ્યુલોઝ ને બહારનું પેક્ટોઝ છે, કારણ કે બાજુમાં જોવો એક્સચેન્જ બી કરેલ છે, એટલે અમદાવાદ આન્સર થશે, એટલે થોડું ધ્યાન રાખજો આવું, બરોબર છે. હાલો 34 નંબર, હરિત લીલ લીલા રંગની શેને કારણે દેખાય છે? હરિત લીલ લીલા રંગની કોને કારણે દેખાય છે? ક્લોરોફિલ એ, ક્લોરોફિલ બંને બંને બંને. 35 નંબર, જાતિ વિકાસકીય વર્ગીકરણ પદ્ધતિ એ શેને આધારિત છે? બોલો, જાતિ વિકાસકીય વર્ગીકરણ પદ્ધતિ તો વિવિધ સજીવોના ઉદ્વિકાસીય સંબંધો પર, સિમ્પલ પ્રશ્ન છે બેટા. 36 નંબર, સૌથી વધુ CO2 નું સ્થાપન કોણ કરે છે? લીલ કરે, લીલ સૌથી વધારે. 37, બદામી લીલમાં રંજક દ્રવ્ય તરીકે શું હોય? તો કે ક્લોરોફિલ એ, ક્લોરોફિલ સી, કેરોટીન, ઝેન્થોફિલ, બધા બધા, એટલે એટલે દિલ્હી થાય આન્સર એમ. 38, કઈ લીલ અવકાશ ક્ષેત્ર, અરે હમણાં તો આવી ગઈ, ક્લોરેલા અને સ્પાઇરુલિના, એટલે ક્લોરેલા આપી છે. 39, ક્લોરોફાઇસી વર્ગમાં લીલમાં હરિત કણનો આકાર કેવો હોય છે? બિંબાકાર, તકતી આકાર, કપ આકાર, બધા બધા આવશે, બધા આકાર હોય. 36માં, ઓક્સિજન આવે ને લીલ માટે, એક મિનિટ બેટા, ના બેટા CO2 જ આવશે ને, સૌથી વધુ CO2 નું સ્થાપન લીલ કરે, લીલ જ આવશે, અરે મતલબ દિલ્હી જ આન્સર આવે બેટા આમાં. જોઈ લઈશ હું, તેમ છતાં જોઈ 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 લઈશ. ચાલો કયો આયા, 40 નંબર, હા દ્વિઅંગી નો જોઈ લો, જોઈ લો જોઈ લો, ઉદાહરણ આધારિત આવી ગયો પ્રશ્ન. હજી હાલ મેં સમજાવ્યો હતો બેટા, દ્વિઅંગી મુખ્ય વનસ્પતિ દેહ કીધું તું મેં, દ્વિઅંગી અને ત્રિઅંગી, મુખ્ય વનસ્પતિ દેહ હંમેશા દ્વિકીય હોય, યાદ રાખવું. મુખ્ય વનસ્પતિ દેહ, ના એક મિનિટ એક મિનિટ એક મિનિટ એક મિનિટ, ના 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 ના, એક મિનિટ. આ એક દ્વિવિધ જીવન ચક્ર નું એક્ઝામ્પલ હતું, દ્વિ એક અને દ્વિવિધ, લોચા ના મારશો, એક દ્વિવિધ જીવન ચક્ર નું એક્ઝામ્પલ છે. દ્વિઅંગી આપેલી છે ને, દ્વિઅંગી ત્રિઅંગી, તો એ તો એક કીય હોય શકે, દ્વિકીય હોય શકે, એક દ્વિવિધ હોય તો કોઈ બી હોય શકે, અને ત્રિકીય બી હા થાય, ભ્રૂણકોષ ત્રિકીય થાય, એટલે આપેલ તમામ કેવું પડે, અહીંયા આગળ આપેલ તમામ કેવું પડે, એક દ્વિવિધ, હા કદાચ અનાવૃત કહી દે તો તમે લખી શકો કે ભાઈ દ્વિકીય થાય, કદાચ ક્લેમિડોમોનસ કે તો એક કીય થાય, પણ એવું નથી કીધું આપણાને, એટલે અહીંયા આગળ દિલ્હી થાય. ચલો 41, લિવરવર્ટની બીજાણુજનકમાં કયો ભાગ જોવા મળે છે? બધા બધા બધા, પ્રાવર, પ્રાવર્ધન ને પાક, બધા. 42, ત્રિઅંગીમાં જન્યજનક અવસ્થા કેવી હોય? યાદ રાખજો બેટા, બંને બહુ મુક્ત જીવી હોય હંમેશા, બહુકોષીય મુક્ત જીવી, પ્રકાશ સંશ્લેષી, બધા કહેવાય. 43, નીચેનામાંથી કઈ ત્રિઅંગી વનસ્પતિનો સમાવેશ લાઇકોપસીડા વર્ગમાં, સેલાજિનેલા અને સાલ્વિનિયા, બે આવે, સી ઇઝ ધ કરેક્ટ આન્સર. 44 નંબર, એક દળી વનસ્પતિ એ દ્વિદળી વનસ્પતિ કરતા કઈ રચના દ્વારા અલગ પડે છે? શીરામાં, શીરા વિન્યાસ, શીરા શીરા. 45, પુંકેસરના ટોચના ભાગે કઈ રચના જોવા મળે? પુંકેસરના પરાગાશય, એની અંદર હોય પરાગરજ.
પછી એક્ટોકાર્પસ અને પોલિસાયફિનિયામાં કેવા પ્રકારનું જીવન ચક્ર જોવા મળે છે? એક્ટોકાર્પસ અને પોલિસાયફિનિયા ને તો એમાં યાદ રાખજો બેટા, એકવિધ નહીં, દ્વિવિધ નહીં અને એક દ્વિવિધ બે આવશે, એટલે બોમ્બે આવશે. અહીંયા આગળ આન્સર આ નવું છે, થોડું ધ્યાનમાં રાખજો, બોમ્બે આવશે. એક્ટોકાર્પસ ને પોલિસાયફોનિયા ત્રિઅંગીના ઉદાહરણ આલ્યા છે, એટલે બીજું કાંઈ છે નહીં. આ 47 નીચેનામાંથી કઈ વનસ્પતિમાં એકવિધ? જોઈ લો, આવી ગયું. શું આવે હવે, કયો? બધા આવે. 48 નીચેનામાંથી કોણ લાયકેનની સાથે વસાહતી ખડકો માટેના પ્રથમ સજીવો છે? લાયકેનની સાથે વસાહતી ખડક માટેના મોસ અને ફિનારિયા આવે, મોસ આપેલ છે. 49 આવૃતબીજધારી વનસ્પતિના અંડકમાં કેટલા કોષીય અંડ પ્રસાધન? જોજો, અંડ પ્રસાધનમાં કેટલા કોષો હોય? તો કે બે સહાયક કોષ હોય સર, અને એમાં એક અંડકોષ હોય, એટલે ટોટલ 3 કોષ થાય, એટલે બોમ્બે કરેક્ટ આન્સર. કેવો પ્રશ્ન પૂછી લીધો, હે, કેવો પ્રશ્ન પૂછી લીધો. અને 50 આવી ગયું ફરીથી. સૌથી ઊંચામાં ઊંચી આવૃત બીજધારી વનસ્પતિની સિકોયા સિમ્પર વિરન્સ રેડ વૃક્ષ, હમણાં બી આવ્યો હતો ને, બીજી વાર આવ્યો આવો. 51 કઈ ઘટના આવૃત બીજધારી વનસ્પતિની અજોડ ઘટના તરીકે જાણીતી છે? બેવડું ફલન, બેવડું ફલન સિમ્પલ વસ્તુ છે. 52 શંકુધારીઓની કઈ રચના તેમનો સપાટીનો વિસ્તાર ઘટાડે છે? અણીવાળા પણ શંકુધારી છે એટલા માટે. પછી મોસ નું ઉદાહરણ નીચેનામાંથી ફ્યુનારિયા, મેં હમણાં જ કીધું હતું મોસ અને ફ્યુનારિયા. 54 કયા રંજક દ્રવ્યની હાજરીને કારણે થિયોફાઇસની લીલ ચમકતા લીલના રંગની જોવા મળે છે? થિયોફાઇસ તો ઝેન્થોફિલ આવશે, ઝેન્થોફિલ કેરોટીન અને ઝેન્થોફિલ આવશે, એટલે અહીંયા બોમ્બે આપ્યું છે ને. ચલો 55 હરિત લીલની કોષ દિવાલનું બહારનું આવરણ, હરિત એટલે લીલી લીલ અને એનું બહાર, હમણાં જ આવો પ્રશ્ન ગયો બેટા, કયું હવે બોલો, સેલ્યુલોસ કે પેક્ટિન? હરિત લીલની કોષ દિવાલનું બહારનું આવરણ કીધું છે, હો બોલો, પેક્ટિન આવે, સેલ્યુલોસ આવે? હા પેક્ટિન આવે, અંદરની કે સેલ્યુલોસ આવે. ચાલો આગળ વાત કરું. 56 નંબર નીચેનામાંથી કઈ લીલ એક કોષીય સ્વરૂપ? લીલ એક કોષીય તો ક્લેમિડોમોનાસ. ચલ બીજાણુ ચલિત હોય, ચલ બીજાણુ બીજા કેવા હોય? કઈ લીલ ખોરાક તરીકે? પોરીફાયરલ, લેમિનારિયન, સર્ગાસમ કે બધી? બધી બધી બધી. અગર અગર શેમાંથી મળે છે? ગ્લેસીલારિયા અને જેનિડિયમ થાય એટલે દિલ્હી કહેવાય. પછી વસાહતી લીલનું ઉદાહરણ આપો, વોલવોક્સ. પછી લીલમાં અલિંગી પ્રજનન કઈ પદ્ધતિથી થાય છે? અલિંગી લીલમાં છે ને તો અવખંડન થાય, ચલ બીજાનો, હા બધા થઈ શકે. હવે આવે જોડકા. ચાલો પ્રોટિસ્ટા ફૂગ વનસ્પતિ, અચ્છા ઓકે એના ઉદાહરણ જ પૂછે છે ને, બાકી કઈ નથી. ચાલો જોઈ લઈએ. પ્રોટિસ્ટામાં યુગ્લિનોઇડ આવશે, ફૂગ છે તો સ્લાઇમ મોલ્ડ એટલે મોલ્ડ લઈ લો, વનસ્પતિ સૃષ્ટિ છે એટલે કોનિફર્સ લઈ લો, પ્રાણી સૃષ્ટિમાં વાદળી લઈ લો, એટલે ઉભા રહો ને અમદાવાદમાં બોમ્બે, બીજામાં ત્રીજો, એટલે અમદાવાદ થાય આન્સર. અહીંયા આગળ અમદાવાદ થાય. ચલો 63 જોઈ લેજો, મસ્ત પ્રશ્ન છે યાર. નીલ હરિત લીલ તો નોસ્ટોક અને એના બિના આવે એટલે નોસ્ટોક આપ્યું છે. પછી એક કોષીય લીલ તો ક્લેમિડોમોનાસ, હમણાં જ ગયું ને. તંતુમય લીલ સ્પાયરોગાયરા, વસાહતી લીલ વોલવોક્સ, આ બી બધા પ્રશ્નો હમણાં ગયેલા જ છે એટલે બોમ્બે ઇઝ ધ કરેક્ટ આન્સર. 64 હા આમાં મજા આવે, લાલ લીલ તો પોલિસાયફોનિયા આવે. પ્રહરિતા, પ્રહરિતા મને નહીં ખબર પણ તમને એટલું ખબર હશે, હંસરાજ, હંસરાજ ખબર હશે. એડિયન્ટમ અને આવૃત બીજધારી તો પાઇનસ, એટલે પ્રહરિતામાં માર્કેન્સી આવે, એટલે ગણો ને આમ જોવા જાવ સી થાય. રેડી, બસ કમ્પ્લીટ, ડન થઈ ગયા છે બેટા. 55 જો ને એમાં એ ઓપ્શન આવે, જોઈ લો બેટા એક મિનિટ. 55 હરિત લીલનું કોષ દિવાલનું બહારનું આવરણ, પેક્ટોઝ, અરે હા સોરી સોરી સોરી, સેલ્યુલોઝ અને પેક્ટ, ના બેટા એક મિનિટ, સેલ્યુલોઝ અને પેક્ટિન નતું આવતું, એક મિનિટ ઉપર આવી ગયો તો ને, ઉપર આવે ગયો તો આવી ગયું.
અંદર નું પણ સેલ્યુલોઝ ને બહાર નું પેક્ટોઝ. અચ્છા ઓકે પેક્ટોઝ આવશે, સોરી કયા ગયો 55 પેક્ટોઝ. અમદાવાદ અમદાવાદ પેક્ટોઝ આવશે બેટા, પેક્ટોઝ 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 પેક્ટિન નહીં, સોરી પેક્ટોઝ. બોલો ડન છે? બસ તો આજના સેશન અહીંયા આગળ ડન કરીએ છીએ બેટા. વિડીયો લાઈક કરવાનો બાકી હોય તો લાઈક કરી દેજો, બહુ મજા આવી જશે. બરોબર, મસ્ત સેશન હતો આજનો. બરોબર, ચાલો તો પછી આજનું સેશન અહીંયા ડન કરીએ છીએ બેટા.